ઇંગ્લિશના ભાષાંતરમાં સૌથી મોટી ભૂલ બધા શું કરતા હોય છે? હું તમને કહું છું કે રજાઓ પડી ગઈ છે, આનું ઇંગ્લિશ બોલવું છે, રજાઓ પડી ગઈ છે. તમે લખશો હોલિડેઝ આર, હવે પડી ગઈ છે એટલે એવું લખશો કે ફોલિંગ, કારણ કે ફોલ એટલે નીચે પડવું. તો એવું શબ્દ ટુ શબ્દ એક એક શબ્દનું ભાષાંતર કરવા જઈએ ને, એ સૌથી મોટી ભૂલ છે, મિસ્ટેક છે. આ રીતે ઇંગ્લિશ તમને કદી નહીં આવડે. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કદી નહીં કરવાનું. મિત્રો, આજે હું તમને સમજાવીશ કે આ બધા જ વાક્યો જે તમને દેખાય છે કે છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, મારું રાંધવાનું પતી ગયું છે, રજાઓ ચાલી રહી છે, તો આમાં તમે ભાષાંતર કઈ રીતે કરી શકો? હવે ભાષાંતર એટલે એક એક શબ્દનું ભાષાંતર આપણે નહીં કરીએ. હું તમને બતાવીશ કે આ બધા વાક્યો, હું સુરતમાં જન્મ્યો, મોટો થયો છું, આ બધા જ વાક્યો કે તમે જ્યારથી આવ્યા ત્યારથી સાંભળી રહ્યા છો, અત્યારે ભણવાનું કેટલું બદલાઈ ગયું છે, આ બધા વાક્યો તમે જાતે જો શબ્દોનું ભાષાંતર કરવા જશો તો ખોટા પડશે. તો આનો ઉપાય શું છે, સોલ્યુશન શું છે? મિત્રો, ઉપાય એક જ છે. જુઓ, નાનપણથી નાનું છોકરું ગુજરાતી કઈ રીતે શીખે છે? એ સાંભળતું હોય છે. એ શું કરતું હોય છે? સાંભળતું હોય છે, બરાબર છે. તો તમારે શું કરવાનું છે? લિસન ટુ ધી સેન્ટેન્સ. હું વાક્ય બનાવું એ તમારે જોવાનું અને સાંભળવાનું છે, બરાબર છે. એ ભાષા છે. તમારે આ ભાષાનું આખું વાક્ય છે ને એ સમજવાની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. આખી ભાષા તમારે વાક્યનો ઉપયોગ સમજવાનો છે કે આ વાક્ય કહેવા શું માગે છે. શબ્દો એક એક શબ્દ નહીં પકડવાનો, બરાબર છે. ભાષા સમજવા માટે, બોલવા માટે એટલીસ્ટ તમારે 200 કલાક જેટલું ઇંગ્લિશ સાંભળવું પડે. ઇંગ્લિશ સાંભળવું પડે ખાસ. કોઈ પણ ભાષા છોકરું નાનું બોલે કઈ રીતે? સાંભળતું હોય છે, સાંભળી સાંભળીને એને આવડી જતું હોય છે. તો આ જે વાક્યો છે હું બનાવતો જઈશ, તમારે એની એનો સાંભળીને જે બને છે કઈ રીતે સમજવાનું છે. એક પછી એક વાક્ય જુઓ. પહેલું વાક્ય છે કે છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, તમે શું લખશો? છોકરાઓ, તમે કયા શબ્દો કયા વાપરશો? તમે કહેશો ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે છોકરાઓ, બરાબર છે. ચિલ્ડ્રન, હવે ચિલ્ડ્રન છોકરાઓની પરીક્ષા, બરાબર છે. તો કોઈ વસ્તુ પૂરી થઈ ગઈ હોય ને તો ચિલ્ડ્રન બહુવચન છે. તમે લખશો ચિલ્ડ્રન આર ડન. ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ, બરાબર છે. તો આ વાક્ય બન્યું કઈ રીતે? ખાસ એની ભાવના તમે પકડો. કોઈ વસ્તુમાં ડન આવે ને, આઈ એમ ડન, યુ આર ડન, તો ડન મતલબ એ વસ્તુ થઈ ગઈ છે. ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ. સાંભળવાની પ્રેક્ટિસ કરો. છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ. ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ. તો આ યાદ રાખવાનું કે આર ડન વપરાય છે, ડન વપરાય ને, ડન વિથ એટલે કે આ વસ્તુ પૂરી થઈ ગઈ છે. ચલો નેક્સ્ટ વાક્ય છે કે મારું રાંધવાનું થઈ ગયું છે. તમે લખશો આઈ એમ ડન. શું લખશો? આઈ એમ ડન. મતલબ આઈ એમ ડન મતલબ કે મારું પતી ગયું છે ભાઈ. આઈ એમ ડન, આઈ એમ ડન. હવે રાંધવાનું પતી ગયું છે તો શું લખશું? I am done with cooking. I am done with cooking. બોલો, I am done with cooking. મતલબ કે મારું રાંધવાનું નહીં, સોરી, મારું રાંધવાનું થઈ ગયું છે. આઈ એમ ડન વિથ કુકિંગ. હવે બહાર જવું હોય તો જઈએ. આઈ એમ ડન વિથ કુકિંગ. તો આ ભાવના આવી જોઈએ. આઈ એમ ડન વિથ કુકિંગ. ઓકે, બંને વાક્ય બોલવાના છે. ચલો, ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ, આઈ એમ ડન વિથ કુકિંગ. તો આ રીતે જુઓ, વાક્યની ભાવના પકડવાની છે. આઈ એમ ડન વિથ કુકિંગ, આઈ એમ ડન વિથ કુકિંગ. બોલો, આઈ એમ ડન વિથ કુકિંગ. નેક્સ્ટ વાક્ય છે, હવે જુઓ, રજાઓ ચાલી રહી છે. તો તમે લખશો, હવે વાક્ય શબ્દો પકડશો ને તો તમે એવું લખશો કે હોલિડેઝ આર, હવે ચાલી રહી છે એટલે આપણે ચાલુ એટલે વોકિંગ લખીશું. હોલિડેઝ આર વોકિંગ એવું લખશો તો ખોટું પડશે, બરાબર છે. તો હોલિડેઝ આર, હવે વોકિંગ નહીં લખીએ ખાસ. કોઈ વખત કોઈ વસ્તુ ચાલુ છે, પિક્ચર ચાલુ છે, અત્યારે કામ ચાલુ છે, તો એના માટે શું વપરાય છે? એના માટે વપરાય છે ગોઈંગ ઓન. શું વપરાય છે? ગોઈંગ ઓન. ગોઈંગ ઓન એટલે આ વસ્તુ ચાલી રહી છે. તમે કહો છો કે મારા ઘરે અત્યારે છે ને કામ ચાલી રહ્યું છે. તમે કહેશો વર્ક, વર્ક ઇઝ ગોઈંગ ઓન, હાલ કામ ચાલુ છે. તો આના માટે ગોઈંગ ઓન શબ્દ વપરાય છે, યાદ રાખજો ખાસ, બરાબર છે. તો રજાઓ ચાલી રહી છે, હોલિડેઝ આર ગોઈંગ ઓન, આવું બોલતા આવડવું જોઈએ. હોલિડેઝ આર ગોઈંગ ઓન. પિક્ચર ચાલી રહ્યું છે, મૂવીઝ, એ મૂવી ઇઝ ગોઈંગ ઓન. તો જે પણ ચાલી રહ્યું હોય ને તમે આ રીતે, તમારે કેવું છે? લેક્ચર, અત્યારે લેક્ચર ચાલી રહ્યું છે. તમે કહેશો લેક્ચર. જુઓ, સ્પેલિંગ, લેક્ચર ઇઝ ગોઈંગ ઓન.
આ ભાવના તમારામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઇંગ્લિશ નહીં શીખી શકો. બરાબર છે? ગોઈંગ ઓન વાપરતા આવડવું જોઈએ કે આ ચાલુ છે. બરાબર છે? ચલો, તમે રજાઓ કઈ રીતે પસાર કરો છો? તમારે કોઈને પૂછવું છે કે તમે રજાઓ કઈ રીતે પસાર કરો છો. કોઈ પણ વસ્તુ તમે કઈ રીતે કરો છો, કેવી રીતે કરો છો. હવે જુઓ, પસાર કરો છો એટલે આપણે શું મૂકીએ? પાસ. આવા શબ્દો નહીં મૂકવાના. કોઈ પણ વસ્તુ પસાર કરો છો, પહેલાં તો કઈ રીતે, કઈ રીતે તમે કહેશો હાઉ. બરાબર છે? શું લખશો? હાઉ. બરાબર છે? હાઉ ડુ યુ. હાઉ ડુ યુ એટલે તમે આ વસ્તુ કઈ રીતે કરો છો. જુઓ, હાઉ ડુ યુથી પ્રશ્ન બનશે. હાઉ ડુ યુ, હાઉ ડુ યુ. તમે આટલું સારું કઈ રીતે બોલો છો? હાઉ ડુ યુ સ્પીક સો વેલ. બરાબર છે? આ તો ઉદાહરણ આપું છું. હાઉ ડુ યુ. હવે સમય પસાર કરવો. હાઉ ડુ યુ સ્પેન્ડ યોર, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર. હવે રજાઓ છે. હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. બોલો, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. પ્રેક્ટિસ કરો, મગજમાં એનો અર્થ બેસવો જોઈએ. હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. બોલો, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. કોઈને પૂછવાની પ્રેક્ટિસ આ રીતે કરવી પડશે. અથવા તમે એવું પણ કહી શકો કે હાઉ ડુ યુ સ્પેન્ડ, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વેકેશન. તમારે એવું કહેવું છે, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વેકેશન, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વેકેશન. આ રીતે વાક્ય બની શકે છે. બરાબર છે? તો પ્રેક્ટિસ આ રીતે થવી જોઈએ. ચલો આગળ આગળ જઈએ. બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરવાની છે. ઠીક છે? ચલો પહેલી વાર સાંભળો. ચલો, છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. ચિલ્ડ્રન આર ડન વિથ ધેર એક્ઝામ. મારું રાંધવાનું થઈ ગયું છે. આઈ એમ ડન વિથ કુકિંગ. સાંભળવાની પ્રેક્ટિસ. રજાઓ ચાલી રહી છે. સાંભળો ખાલી. હોલીડેઝ આર ગોઈંગ ઓન. કામ ચાલી રહ્યું છે. વર્ક ઇઝ ગોઈંગ ઓન. લેક્ચર ચાલી રહ્યું છે. લેક્ચર ઇઝ ગોઈંગ ઓન. તમે રજાઓ કઈ રીતે પસાર કરો છો? હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ. વેકેશન કઈ રીતે પસાર કરો છો? હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વેકેશન. આ રીતના શબ્દો સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે. ચલો આગળ. તમારે કહેવું છે, અમે નાના હતા ત્યારે દાદા દાદીને ત્યાં રહેવા જતા. અમે નાના હતા ત્યારે દાદા દાદીને ત્યાં રહેવા જતા. બરાબર છે? તો તમે લખશો, શું લખશો? પહેલાં તમે નાના જ્યારે હતા, તમે લખશો વેન વી વર. હવે તમે સ્મોલ નહીં લખતા. વેન વી વર સ્મોલ લખી શકાય, વાંધો નથી. વેન વી વર સ્મોલ, પણ એના કરતાં એવું લખો ને કે અમે જ્યારે બાળકો હતા. વેન વી વર કિડ્સ. વેન વી વર કિડ્સ, જુઓ ભૂતકાળ છે. વેન વી વર કિડ્સ, અહીંયા આર નહીં લખતા. બરાબર છે? વી આર એટલે તો અત્યારે છીએ. અત્યારે છીએ નહીં, ભૂતકાળમાં હતા. વેન વી વર કિડ્સ, જ્યારે અમે નાના બાળકો હતા ત્યારે શું કરતા? વી, હવે જુઓ વિલ નહીં વાપરતા. વિલ એટલે અમે જઈશું. વાત આખી ભૂતકાળની છે, એટલે વિલની જગ્યાએ તમારે, અમે આવું કરતા તો તમારે લખવું પડે વુડ. વેન વી વર કિડ્સ વી વુડ ગો ટુ, વી વુડ શું લખશો? વી વુડ ગો ટુ, હવે ક્યાં જતા? વી વુલ ગો ટુ, હવે રહેવા જતા. વી વુડ ગો ટુ સ્ટે, STAY, થોડા સમય માટે રહેવું, ટૂંકા સમય માટે ત્યાં સ્ટે વપરાય છે. વી વુડ ગો ટુ સ્ટે વિથ અવર, હવે દાદા દાદી તમે શું લખશો? ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ. બરાબર છે? ચલો બોલો, જ્યારે અમે નાના હતા ત્યારે દાદા દાદીને ત્યાં રહેવા જતા. વેન વી વર કિડ્સ વી વુડ ગો ટુ સ્ટે વિથ, આઉટ નહીં આવે, વિથ અવર, અહીંયા શું આવશે? અવર, વિથ અવર, અમારા, વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. સાંભળો, વેન વી વર કિડ્સ વી વુડ ગો ટુ સ્ટે વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. બોલવાની પ્રેક્ટિસ જરૂરી છે, એની પહેલાં સાંભળવાની પ્રેક્ટિસ કરો. બરાબર છે? વેન વી વર કિડ્સ વી વુડ ગો ટુ સ્ટે વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓકે, ચલો પછી તમારે કહેવું છે કે હું સુરતમાં જન્મ્યો અને મોટો થયો છું. તો આ વાક્ય બનાવવા નહીં બેસતા. આ વાક્ય બોલાય છે કઈ રીતે, લોકો કઈ રીતે બોલે છે એ ખાસ સમજવું પડે. હું સુરતમાં જન્મ્યો અને મોટો થયો છું, તો આને ઇંગ્લિશમાં બોલાય છે આઈ એમ બોર્ન, એટલે હું જન્મેલો છું. આઈ એમ બોર્ન એન્ડ હવે ઉછર્યો છું, ઉછર્યો છું એને તમે, એને કહેવાય છે BROUGHT. આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન સુરત.
તો આ વાક્ય હવે બનાવવા નહીં બેસતા. બોલીને સાંભળીને, આપણે સાંભળીને પ્રેક્ટિસ થવી જોઈએ. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત. આ રીતે સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. મારા દાદા દાદી અમદાવાદમાં રહેતા. મારા દાદા દાદી અમદાવાદમાં રહેતા. તમે લખશો માય મારા. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ એટલે રહેતા. જો લીવ એટલે અત્યારે રહે છે, ભૂતકાળ છે એટલે લીવડ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ ક્યાં રહેતા? તમે લખશો લીવડ ઇન અહમેદાબાદ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ ઇન અહમેદાબાદ. બોલો, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ ઇન અહમેદાબાદ. સાંભળો, ખબર પડવી જોઈએ, કાનને પ્રેક્ટિસ થવી જોઈએ. ચલો, હવે તમે આવું ઘણી વાર બોલતા હશો, સાંભળવા પણ હશો, ઘણી વાર સાંભળતા પણ હશો, કે અત્યારે તો છે ને નાના છોકરાઓ તમે જુઓ તો એટલું ટેન્શન માતા પિતાને હોય છે. અત્યારે તો ભણવાનું એટલું હોય છે, ઘરે લખવાનું, પ્રોજેક્ટ ને બધું બહુ, માતા પિતાને પણ બહુ પ્રેશર હોય છે, બહુ ટેન્શન હોય છે. તો આ વાક્ય બોલવું હોય ને તો શબ્દો નહીં વિચારવાના. આ વાક્ય પહેલાં સાંભળેલું હોય ને ચાર પાંચ વાર તો મગજમાં શબ્દો ઓટોમેટિક આવી જતા હોય છે. બનાવવા નહીં બેસવાનું. તમારે કહેવું છે અત્યારે તમે લખશો નાવ અ ડેઝ. નાવ અ ડેઝ એટલે અત્યારે, અત્યારના સમયમાં. એના માટે શું વપરાય છે? નાવ અ ડેઝ. નાવ અ ડેઝ એટલે અત્યારે, બરાબર છે. અત્યારના સમયમાં નાવ અ ડેઝ. હવે તમારે કહેવું છે માતા પિતાને. માતા પિતા તમે લખશો પેરેન્ટ્સ. શું લખશો? નાવ અ ડેઝ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા. નાવ અ ડેઝ પેરેન્ટ્સ શું લખશો? પેરેન્ટ્સ હેવ. નાવ અ ડેઝ પેરેન્ટ્સ હેવ ટુ, બહુ વધારે, ટુ મચ પ્રેશર. નાવ અ ડેઝ પેરેન્ટ્સ હેવ ટુ મચ પ્રેશર, બરાબર છે. ચલો આગળ, કે ભણવાનું અત્યારે અત્યારે બહુ બદલાઈ ગયું છે. તમારે આ બોલવું છે કે ભણવાનું અત્યારે બહુ બદલાઈ ગયું છે. તો આના માટે અત્યારે શબ્દો કયા વાપરશો? ખાસ આપણે કહીશું અત્યારે ભણવાની જે સિસ્ટમ છે, તમે કહેશો એજ્યુકેશન સિસ્ટમ. હાલની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ બહુ બદલાઈ ગઈ છે. એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ ગઈ છે. હેઝ, કોઈ વસ્તુ થઈ ગઈ છે. હેઝ ચેન્જ, બદલાઈ ગઈ છે. એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ્ડ, બરાબર છે. અને શું લખશો? બહુ બદલાઈ ગઈ છે. તમે લખશો વેરી મચ. એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ્ડ વેરી મચ. અને તમારે કહેવું છે પહેલા કરતા. આપણે એવું કહેવું છે કે પહેલા કરતા. તમે કહેશો ધેન બિફોર. સાંભળો વાક્ય, એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ વેરી મચ ધેન બિફોર. એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ વેરી મચ ધેન બિફોર. તો આ સાંભળવાની પ્રેક્ટિસ થશે, અર્થ મગજમાં ધીમે ધીમે આવશે. ચલો જો આંખો બંધ કરીને સાંભળો, તમને સાંભળવાની પ્રેક્ટિસ કેવી રીતે પડે છે. તમે સાંભળો અને આ વાક્ય વિચારો કે હું શું બોલું છું. ચલો, એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ વેરી મચ ધેન બિફોર. તમે કહો છો કે નાવ અ ડેઝ પેરેન્ટ્સ હેવ ટુ મચ પ્રેશર. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ ઇન અહેમદાબાદ. I was born and brought up in Surat. When we were kids, we would go to stay with our grandparents. જુઓ, તમારું મગજ ધીમે ધીમે શબ્દો પકડતા, ભાષાનો અર્થ એ જાતે પકડતા શીખી જશે, બરાબર છે. જુઓ, તમારે કેવું છે કે તમે જ્યારથી અહીંયા આવ્યા છો ખાલી સાંભળી જ રહ્યા છો. તમે જ્યારથી અહીંયા આવ્યા છો ને ખાલી સાંભળી રહ્યા છો, સામે કંઈ જવાબ તો આવતા નથી. તો તમે કહેશો કે જ્યારથી કોઈ વસ્તુ, જ્યારથી તમે લખશો એવર સિન્સ. એવર સિન્સ એટલે કે જ્યારથી, એવર સિન્સ, જ્યારથી, એવર સિન્સ. બોલો શું લખશો? એવર સિન્સ યુ હેવ કમ હિયર. એવર સિન્સ યુ હેવ કમ હિયર, જ્યારથી તું આવ્યો છે. એવર સિન્સ યુ હેવ કમ હિયર, તું ફક્ત સાંભળી જ રહ્યો છે. યુ આર જસ્ટ, you are just listening.
જુઓ, શબ્દો નહીં પકડતા. એવર સિન્સ યુ હેવ કમ હિયર યુ આર જસ્ટ લિસનિંગ. એવર સિન્સ યુ હેવ કમ હિયર યુ આર જસ્ટ લિસનિંગ. તું ખાલી સાંભળી જ રહ્યો છે. હવે જુઓ, તમે કહો છો કે એવું કંઈ નથી, અહીંયા એવી નથી, અહીંયા તમારે લખવું છે કે એવું કંઈ નથી. એવું કંઈ નથી ભાઈ, એવું નથી. હું જવાબ તો આપી રહ્યો છું, એવું કંઈ નથી. તમે શું લખશો? તમે કહેશો ઇટ્સ નોટ લાઈક દેટ, ઇટ્સ નોટ લાઈક દેટ, એવું નથી. આની જગ્યાએ એવું પણ કહી શકાય કે નો વે, આવું તો હોય જ નહીં. નો વે. તમે એવું પણ કહી શકો કે ઇટ્સ નથિંગ લાઈક દેટ, ઇટ્સ નથિંગ લાઈક દેટ. મતલબ કે એવું નથી ભાઈ, હું બોલી તો રહ્યો છું. ઇટ્સ નથિંગ લાઈક દેટ, એવું પણ તમે અહીંયા લખી શકો. ઇટ્સ નોટ લાઈક દેટ, નો વે, ઇટ્સ નથિંગ લાઈક દેટ. તમે કહો છો એવું નથી ભાઈ, હું બોલી તો રહ્યો છું, તો એ વાક્ય નીચે લખીએ છીએ. હું જવાબ પણ આપી રહ્યો છું. તમે કહેશો આઈ એમ, આઈ એમ. હું જવાબ પણ આપી રહ્યો છું, આઈ એમ રિપ્લાઇંગ ટુ, આઈ એમ રિપ્લાઈંગ ટુ. હું બોલી તો રહ્યો છું, આઈ એમ રિપ્લાઈંગ ટુ. હું જવાબ તો આપી રહ્યો છું, આઈ એમ રિપ્લાઈંગ ટુ. બરાબર છે? તો જુઓ વાક્ય, હવે આખું વાક્ય આંખો બંધ કરીને સાંભળો, શબ્દો પકડાય છે. એવર સિન્સ યુ હેવ કમ હિયર યુ આર જસ્ટ લિસનિંગ. એવર સિન્સ યુ હેવ કમ હિયર યુ આર જસ્ટ લિસનિંગ. ઇટ્સ નોટ લાઈક દેટ, આઈ એમ રિપ્લાઈંગ ટુ. ઇટ્સ નોટ લાઈક દેટ, આઈ એમ રિપ્લાઈંગ ટુ. જુઓ, આ રીતે ઇંગ્લિશ તમને યુટ્યુબ પર કોઈ નહીં શીખવાડે. તો ચોક્કસથી આ વિડીયોને પહેલાં તો લાઇક કરતા રહેશો. જુઓ, તમારે કેવું છે કે શું મારા વિડીયો તમને ગમે છે? મારા વિડીયો તમને ગમે છે, તમે શું લખશો? ડુ યુ લાઈક. પહેલાં તો તમને કોઈ વસ્તુ ગમતી હોય, ડુ યુ લાઈક મી, મતલબ કે શું તમને હું ગમું છું, ડુ યુ લાઈક મી. હવે તમારે કેવું છે, તમને મારો ફોન ગમે છે, ડુ યુ લાઈક માય ફોન. શબ્દો આખું વાક્ય સમજો, ડુ યુ લાઈક માય ફોન. શબ્દો નહીં પકડવાના, આખું વાક્ય. ડુ યુ લાઈક માય ફોન, ડુ યુ લાઈક માય વિડીયોઝ. બોલો, ડુ યુ લાઈક માય વિડીયોઝ. શું તમને મારા વિડીયોઝ ગમે છે? હવે તમને શું મારા વિડીયો તમને જોવા લાયક લાગે છે? બરાબર છે? તો કોઈ વસ્તુ તમને કેવી લાગી, તમે કહેશો ડુ યુ ફાઇન્ડ. શું તમને એ ડુ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ. જો આનો મતલબ શું થાય, ડુ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ, તમને કામનું લાગ્યું? ડુ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ, એવું અહીંયા પૂછી શકાય છે. ડુ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ, શું તમને એ યુઝફુલ લાગ્યું? તો એ જ રીતે ડુ યુ ફાઇન્ડ, શું લખશો? ડુ યુ ફાઇન્ડ, ઇટની જગ્યાએ શું આવશે? મારા વિડીયોઝ. ડુ યુ ફાઇન્ડ માય વિડીયોઝ, હવે જોવા જેવા, એટલે કે વર્થ, એટલે આના જેવું, આના લાયક. વર્થ પછી વોચિંગ મૂકવું પડે, વર્થ, WATCH, વર્થ વોચિંગ. ડુ યુ ફાઇન્ડ માય વિડીયોઝ વર્થ વોચિંગ, શું તમને મારા વિડીયો જોવા લાયક લાગે છે? તો ફરીથી આ બધા જ વિડીયો, એક આ બધા જ વાક્યો હું એકવાર ઇંગ્લિશમાં બોલું છું. જુઓ, તમે સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે. મેં તમને કીધું કે ચિલ્ડ્રન આર ડન વિથ ધિયર એક્ઝામ, ચિલ્ડ્રન આર ડન વિથ ધિયર એક્ઝામ. કોઈ વસ્તુ પતી ગઈ હોય તો આઈ એમ ડન વિથ કુકિંગ, આઈ એમ ડન વિથ કુકિંગ. રજાઓ ચાલી રહી છે, ગોઈંગ ઓન વપરાશે, હોલીડેઝ આર ગોઈંગ ઓન, વર્ક ઇઝ ગોઈંગ ઓન, લેક્ચર ઇઝ ગોઈંગ ઓન. ચલો, તમે સમય રજાઓ કઈ રીતે પસાર કરો છો? હાઉ ડુ યુ સ્પેન્ડ યોર હોલીડેઝ, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વેકેશન. અમે નાના હતા ત્યારે જતા દાદા દાદીને ત્યાં, વેન વી વર કિડ્સ વી વુડ ગો ટુ સ્ટે વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું સુરતમાં જન્મ્યો, મોટો થયો છું. આઈ એમ, શું વપરાશે? આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત. મારા દાદા દાદી અમદાવાદમાં રહેતા, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લીવડ ઇન અમદાવાદ. અત્યારે તો માતા પિતાને બહુ પ્રેશર હોય છે. નાવડેઝ વપરાશે, પેરેન્ટ્સ હેવ ટુ મચ પ્રેશર. ભણવાનું અત્યારે બદલાઈ ગયું છે, એજ્યુકેશન સિસ્ટમ હેઝ ચેન્જ્ડ વેરી મચ ધેન બિફોર. તમે જ્યારથી આવ્યા છો ખાલી સાંભળી રહ્યા છો. એવર સિન્સ યુ હેવ કમ હિયર યુ આર જસ્ટ લિસનિંગ. એવું કંઈ નથી, ઇટ્સ નોટ લાઈક દેટ, નો વે, ઇટ્સ નથિંગ લાઈક દેટ. ત્રણમાંથી કંઈ પણ બોલી શકાય છે. બરાબર છે? ત્રણ વાક્યો છે. હું જવાબ પણ આપી તો રહ્યો છું, આઈ એમ રિપ્લાઈંગ ટુ. મારા વિડીયો તમને ગમે છે, ડુ યુ લાઈક માય વિડીયોઝ. મારા વિડીયો તમને જોવા લાયક લાગે છે, ડુ યુ ફાઇન્ડ માય વિડીયોઝ વર્થ વોચિંગ. મિત્રો, પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેશો. આની PDF હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દઈશ. ગ્રુપમાં આની PDF તમારે જોઈતી હોય તો પહેલાં તો નીચે કમેન્ટમાં લખશો,
ત્યાં કમેન્ટમાં લખશો તો ચોક્કસ તમને હું લિંક આપી દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ.